પલસાણા તાલુકાના જોડવા જીઆઈડીસીમાં આવેલ આરાધના ડ્રીમમાં રહેતા સોસાયટીના મહિલા તેમજ રહેવાસી ભાઈઓ અને બાળકો સાથે 200થી વધુ લોકોએ જનતા રેડ કરી હતી। ધનુધર મિલમાં જનતા રેડ 200થી વધુ પબ્લિક પોલ્યુશનને લઈ હલ્લાબોલ કરાયો હતો। સ્ત્રીથાક પંચાયત દ્વારા મિલને નોટિસ આપી હતી। પલસાણાના જોડવા ગામે મિલો દ્વારા બોઇલરમાં ઝેરી કચરો બાળવા મુદ્દે ગ્રામજનો આક્રમક બન્યા હતા। રહીશોએ હલ્લાબોલ પણ મિલ ખાતે કર્યું હતું, જેને લઈને ગત 30મી મેના રોજ જોડવા ગ્રામ પંચાયતની સાથે જનતાએ પોલ્યુશનથી હેરાન રહેવાસીઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી હતી અને રહીશોએ લડત ઉપાડી હતી। આજે મીટિંગ હતી, અમે જે જનતા રેડ કરી હતી અને જે ચિંધી પકડાઈ હતી અને એને કારણે જે પ્રદૂષણ ફેલાતું હતું એના અગેન્સ્ટમાં આજે બધા ભેગા થયા છે। કઈ મિલમાં હતું ને કઈ રીતની વારદાત હતી આખી વિગત સાથે બતાવો સાહેબ। અમે જે શું કહેવાય કે જે પકડ્યો હતું એક ક્યુબેટિક મિલ હતી। ક્યુબેટિક મિલમાં અમે રાતના જે જનતા દળ કરી હતી એમાં 35 અમે જે યુવાનો હતા એ રાતના ચિંધી પકડી હતી ને ચિંધી સળગાવતા અમે રંગે હાથ પકડ્યા હતા। રંગે હાથ પકડ્યા પછી એમને શું કહેવાય છે કે અમે ધારા એમએલએને મળેલા હતા અને એમએલએને મળીએ એમએલએ જ્યારે અમે મળવા ગયા ત્યારે બી અમારી સાથે 35 જણા હતા અને એમએલએ બી અમને ખાતરીપૂર્વક આશ્વાસન આપ્યું હતું કે આ જે બી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના અગેન્સ્ટમાં અમે યોગ્યતા કાર્યવાહી કરીને એને સ્ટોપ કરાવીશું। આગળની શું પ્રોસેસ છે તમારી? આગળની પ્રોસેસમાં અમે જે રીતે કંપની સાથે વાત કરી જે બાહેદરી આપવાનું કહ્યું હતું એ બાહેદરી અમને આપી છે અને બાહેદરી મુજબ આગાડી કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો શું કહેવાય છે કે 10 દિવસ સુધી એમની કંપની જે છે એ સ્વૈચ્છિક રીતે જાતે બંધ રાખશે અને એમાં પેનલ્ટી રૂપ સમજો તો પેનલ્ટી રૂપ પ્રમાણે પણ એ 10 દિવસ સુધી એ બંધ રાખશે અને એમાં કોઈ પણ જાતનો એમને પ્રોબ્લેમ નથી અને કોઈ બી જાતની કાનૂની કાર્યવાહી એમાં થઈ શકશે નહીં। ગ્રામજનોએ લડત ઉપાડતા સ્થાનિક પંચાયતની કામગીરી સાથે પણ પ્રશ્નો ઊભા થયા છે, જેની પંચાયતે પણ હરકતમાં આવી ધનુધર ક્યુબેટિક્સ મિલને નોટિસ આપવામાં આવી હતી અને આજે મિલ સંચાલકો સાથે ગ્રામજનોએ બેઠક પણ કરી હતી। હમકો એ જો કંપની મેં બંધ કરાયા ગયા થા ઉસકે લિયે બુલાયા થા। કિસ ચીજ ક્યા ચીજ આપકા બંધ કરાયા ગયા થા કંપની મેં? ઇસકે અંદર મેં કો પકડા ગયા થા ચિંધી જલાતે પકડા ગયા થા ઉસકે લિયે બુલાયા થા। કિસ તરીકે સે રેડ હુઈ થી કિતને લોગ આયે? ये तो 23 तारीख को रात 11 बजे के आसपास आए थे। 30-35 लोग कुछ थे। तो ये जो चिंदी आ रही थी ये काफी टाइम से प्रदूषण को लेके पब्लिक हैरान थे, इसके बारे में क्या किया गया पंचायत की ओर से और जो सभ्य आए थे उनकी ओर से? इसका तो हैरान हुए वो बात नहीं कि जब से पता चला और गांव वालों ने बताया तब से अपन ने बंद कर दिया। अभी लीगली नोटिस दी गई इसके बारे में आप क्या कहना चाहोगे? लीगली नोटिस दिया, उनका अपने सम्मान किया और उस नोटिस का अपने जवाब दिया कि आगे से हम इस तरीके का कोई काम नहीं करेंगे और जो उन्होंने हमको बात लिखे कि ये सब काम कराना है वो हम सब काम कराएंगे, अगर उसके बाद कोई भी तकलीफ आएगी तो इसके जवाबदार हम होंगे। हाँ, अगर किसी प्रकार की दोबारा इस तरीके की स्थिति अगर पाए जाते हैं तो हम खुद सामने से 10 दिन का बंद करेंगे और जो भी सुधारा हमको बताया है वो हम सुधारा पूरा करेंगे। મિલ સંચાલકો અને ગ્રામજનો વચ્ચે બેઠકમાં આજ પછી બોઇલરમાં ઝેરી કચરો નહીં નાખશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ક્યુબેટિક્સ મિલ અને ધનુધર મિલ મેનેજર જોડવા ગ્રામ પંચાયતને લેખિતમાં જવાબ પણ આપ્યો હતો। ગામના યુવાનોની મહેનત અને રહેવાસી આરાધના ડ્રીમના લોકોની જનતા રેડ પર કાયદેસર પગલાં ભરાયા હતા। સુરેશ રાઠોડ, હિન્દી ટીવી ન્યૂઝ, કડોદરા।